અંકલેશ્વરને આમલા ખાડી પાસે. ત્રણ પોલીસ બેઠકમાં ઝડપાયેલા 51 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના તાલુકા, શહેર અને જીઆઈડીસી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો હાંસુડ રોડ પર આવેલ આમલાખાડી નજીક અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરા અને ડીવાયએસપી એમપી ભોજાણી અને મામલતદાર મનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો. ત્રણેય પોલીસ મથકમાં ઝડપાયેલા 51,50,000ની કિંમતના વિદેશી દારૂની 33,000 ઉપરાંત બોટલો ઉપર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના નશાબંધી અધિકારી અને અંકલેશ્વર તાલુકા, શહેર અને જીઆઈડીસી પોલીસ મથકના અધિકારીઓ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. વખતોવખત જ્યારે જ્યારે પરદેશી પરપ્રાંતનો ઇંગ્લિશ દારૂ પકડાય છે એનો સમયસર નિકાલ કરવો એ પ્રાથમિક ફરજ છે પોલીસ વિભાગની. તેના ભાગરૂપે અંકલેશ્વર ડિવિઝનના કુલ 3 પોલીસ સ્ટેશન અંકલેશ્વર રૂરલ, સિટી અને જીઆઈડીસીમાં પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો આજરોજ એસડીએમ સા અંકલેશ્વર અને નામદાર કોર્ટની પૂર્વ મંજૂરી લીધા બાદ આજે આ વિદેશી દારૂનો નાશ કરવાનું આયોજન રાખેલું છે. આ 3 પોલીસ સ્ટેશનનો કુલ 51,50,000નો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ પકડાયેલો છે, જેને કડતિયા કોલેજના બાજુમાં આવેલ ગ્રાઉન્ડ ઉપર નાશ કરવાનો આજનો કાર્યક્રમ છે, જેમાં એસડીએમ સાહેબ અને નાયબ મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અંકલેશ્વર રૂરલ, અંકલેશ્વર ગ્રામ, શહેર અને જીઆઈડીસી વિસ્તારની અંદર વિદેશી દારૂ જે પકડાયેલો હતો તેનો નામદાર કોર્ટ દ્વારા નાશ કરવા માટેની મંજૂરી આપવામાં આવેલી હતી, જેનો નિકાલ આજરોજ આમલાખાડીના પટની અંદર દર વખતે આપણે નિકાલ કરીએ છીએ. એ જગ્યા ઉપર આપણા હેડક્વાર્ટરના ડીવાયએસપી શ્રી ભોજાણી સાહેબ, ઇન્ચાર્જ મામલતદારશ્રી અને પ્રોહિબિશનના પીઆઈશ્રીની રૂબરૂ આજરોજ ત્રણેય પોલીસ સ્ટેશનના પીઆઈઓની રૂબરૂ, પોલીસ સ્ટાફની રૂબરૂ આ દારૂનો નિકાલ કરવામાં આવેલ છે. એ જેનો જથ્થો 51,50,000 જેટલો છે અને બોટલો 33,400 જેટલી બોટલોનો આ સ્થળે નાની મોટી બોટલો મળી અને નિકાલ કરવામાં આવ્યો છે.